માંડવી વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 25 સમાજના પ્રમુખો સહિત સામાજિક અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. માંડવી વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી. આઝાદ ચોક ખાતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ધર્મપ્રેમી ભાઈ બહેનો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ત્રિપ્રાગટ્યમાં સ્વામિનારાયણના સંતોના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા હતા, જેમાં મુખ્ય મહેમાન વિનોદભાઈ ચાવડા, તારાચંદભાઈ છેડા, સંદીપસિંહ ઝાલા, સંજયભાઈ પટેલ, કલ્પેશજી વાઘેલા, ચેતનભાઈ ભાનુશાલી, યોગેશભાઈ બક્ષા, ચેતનભાઈ રાવલ, કૃષ્ણકાંતભાઈ પંડ્યા, માવજીભાઈ મહેશ્વરી, પીઆઈ ગામિત સાહેબ અને 25 સમાજના પ્રમુખો સહિત સામાજિક અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાઆરતી, ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય મહાઆરતી, મટકી ફોડની સ્પર્ધા સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જેમાં સોનલ શક્તિ કાઠડા ગ્રુપ વિજેતા રહ્યું હતું. આનું સંચાલન દીપેશ મહારાજે કર્યું હતું. અંકુર ભટ્ટ સાથે